રાપર નગરપાલિકામાં લીંબડ જસ ખાટવા ગયેલા કોંગ્રેસ અગ્રણીએ રાબેતા મુજબ અહીં પણ કરી કાયદાની એસી તૈસી. કાયદા તોડવા માટે પંકાયેલા અને ધારાસભ્ય બનવાના અભરખા પૂરા ન થતાં હવે સંતોકબેનને મુંબઈમાં છોડીને અહીં ધારાસભ્ય જેવો રૂફ છાંટી રહેલા ભજુભાઈ આરેઠિયાએ કોરોનાના કાળમાં પોતે દેશના કાયદાને કેટલું માન આપે છે એ પ્રથમ તો હોમ ક્વોરન્ટાઇન ન થઈને જ બતાવી આપ્યું હતું, પણ કાલે તો આ ભાઈએ હદ જ કરી નાખી છે. અત્યાર સુધી જે મા ન્યૂઝ બતાવતું હતું એ આ નેતાએ તમામ માધ્યમોને પણ બતાવવાની તક આપીને પોતાના માટે કાયદાઓ ગમે ત્યારે તોડવા માટે જ બન્યા છે એવું સાબિત કર્યું હતું. તારીખ 28/5/2020 રોજ 100 થી 150 જેટલા માણસોના ટોળા સાથે ધારાસભ્ય પતિ નેહરુએ રાપર નગરપાલિકા પર ચડાઈ કરનાર ધારાસભ્યના આ અંગત સેવક દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, કલેક્ટરનું જાહેરનામું, માસ્ક આ બધાની ચિંતા કર્યા વગર પોતાની નેતાગીરીના શોખને સંતોષવા કાયદાના લીરે લીરા ઉડાવી જાહેર હિત સાથે ચેડા કરવાનું ઘોર પાપ કર્યું હતું. જોકે અગાઉ હોમ ક્વોરન્ટાઇન ન થઈને પોતાની તંત્ર પરની પકડ કે પછી ભ્રષ્ટાચારના બોરિંગને છૂટો મૂકી પોતાની મનમાની કરી લેતા આ નેતા તંત્રની નજરે જ નથી ચડતા એવી કારીગરી અહીંના ગરીબ બાઇક સવારો કે માસ્ક વગરના ગરીબ માણસોને શીખવી દે તો અહીંની ગરીબ પ્રજા પણ દંડ ભરવામાંથી બચી શકે. પણ કાયદા કદાચ ગરીબ લોકો માટે જ બનતા હશે, નહીંતર તો ખુદ ચીફ ઓફિસર પણ પોલીસને જાણ કરીને કલેક્ટરના જાહેરનામા અને સરકારી ગાઈડલાઇનના ભંગ બદલ આ તમામ લોકોને ઉશ્કેરનાર આ નેતાને કાયદાનું ભાન કરાવી શકત. પણ અહીં ચીફ ઓફિસર દ્વારા સેવાયેલું મૌન એમનું માપ બતાવી રહ્યું છે, ત્યારે કાયદાના ઉલ્લંઘનને મૂક પ્રેરક બની જોઈ રહેનાર ચીફ ઓફિસરને પણ કાયદો લાગુ પડતો હોય તો સરકારના આદેશને જાણતા હોવા છતાં નજરઅંદાજ કરવા બાબતે આ અધિકારી પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો નેતા બનવાના ધકારામાં અગાઉ પણ પોલીસની ફરજમાં રૂકાવટ કરી 15 દિવસ જેલની હવા ખાઈ આવેલા ભજુભાઈ આરેઠિયાને ફરી એકવાર કાયદાના હાથ હકીકતમાં લાંબા છે એનો અહેસાસ કરાવવાનો સમય પાકી ગયો છે. પણ એટલી નૈતિક હિંમત બતાવે એવા અધિકારી ક્યાં? હા, ગરીબોની દુકાને 4 ગ્રાહકોની જોઈને લાઠી ઉપાડતી પોલીસને અહીં ખુલ્લેઆમ 100 થી 150 માણસો નીકળે, છતાં પોલીસ આંખા ડાકાન કરે. વાહ નેતાજી, કઈ ગુટ્ટી પાઈ છે! તંત્રને તમારા પાસે તાલુકા હેલ્થ ઓફિસર ચૂપ, તમે ખુલ્લેઆમ ટોળા ભેડા કરો તોય ચીફ ઓફિસર ચૂપ, આ બધાને તમે રેલી સ્વરૂપે લઈ જાઓ, છતાં પોલીસ પણ ચૂપ. વાહ નેતાજી, હવે આ ગુટ્ટી તાલુકાની ગરીબ પ્રજાને પણ બતાવો, બિચારા ખોટા દંડાય છે, એમાંથી બચવા સાથે તમને પણ અત્યાર સુધીમાં પહેલું એક સારું કામ કરવાનો જસ મળશે. પ્રજા તમારા જવાબની રાહ જુએ છે, કારણ કે ધારાસભ્ય તો સમગ્ર લોકડાઉન દરમિયાન ગુમ રહ્યા છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ.